नमस्कार, स्वागत छे आपनु अराउंड गुजरात मा। आपनी साथे हूँ छु मासूम। वडोदरामा दिवसे ने दिवसे कोरोनाना केसोमां सतत वधारो थई रह्यो छे, त्यारे वडोदरामां आवेली एमएस युनिवर्सिटीमां कोरोनानी धमाकेदार एंट्री थई चूकी छे, ज्यां युनिवर्सिटीमां 80 जेटला अध्यापको तेमज कर्मचारीओ कोरोना संक्रमित थया छे, ज्यां युनिवर्सिटीमां सौथी वधु टेक्नोलॉजी अने सायंस फेकल्टीमां कोरोना संक्रमित थया छे। टेक्नोलॉजी फेकल्टीमां 30 अध्यापको अने कर्मचारीओ कोरोना संक्रमित थया छे, त्यां बीजी तरफ सायंस फेकल्टीना 20 अध्यापको अने कर्मचारीओ कोरोना संक्रमित थया छे अने बीजी अन्य फेकल्टीओ मळी कुल 80 कोरोना पॉजिटिव केस सामे आव्या छे। अत्यार सुधीनी वात करवामां आवे तो एक वर्षमां 190 कर्मचारीओ तेमज अध्यापकोने कोरोनानो चेप लाग्यो हतो। वडोदरा शहेरमां कोरोनाना केसोमां सतत वधारो जोवा मळी रह्यो छे, त्यारे वडोदरा शहेरमां कोरोनाए नवजात शिशુઓને પોતાના ભરડામાં લીધા છે, જ્યાં બે બાળકો જન્મતાની સાથે જ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેના માતા-પિતાને કોરોના હોવાના કારણે આ બંને બાળકોને ચેપ લાગ્યો છે, ત્યારે આ બંને બાળકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। અત્યાર સુધી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં 600 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યાં કોરોનાની બીજી લહેરમાં નવજાત શિશુ તેમજ બાળકો પણ પોઝિટિવ આવ્યા છે અને 3 બાળકો હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજકોટ શહેરમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં 12 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યાં રાજકોટ જિલ્લામાં સારવાર લઈ રહેલા 12 દર્દીઓના મોત થતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે। જો કે મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે અને રાજકોટ જિલ્લામાં દર 2 કલાકે જિલ્લામાં સરેરાશ 1 દર્દીનું મોત થાય છે। અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું, જ્યાં વાતાવરણથી બાયડના રસ્તાઓમાં વિઝિબિલિટી પણ ઘટી હતી, ત્યારે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। બાયડમાં કોરોનાના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે બાયડમાં આવેલ NH4 હાઈસ્કૂલમાં ફરજ બજાવતા 3 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે। શાળામાં ફરજ બજાવતા શિક્ષકો કોરોના પોઝિટિવ થતા શાળાને સેનેટાઈઝ કરવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે શનિવારે શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખી શાળામાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓના ટેસ્ટ કરાવ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે તેવું આચાર્યએ જણાવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે જિલ્લાના બાયડ તાલુકામાં છેલ્લા 15 દિવસમાં રેપિડ ટેસ્ટમાં 700 જેટલા કેસો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે। સતત વધતા જતા કોરોનાના કેસોના આંકડા ચિંતાનો વિષય બન્યા છે, તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આંકડા છુપાવવાનો દાવપેચ રમવામાં આવી રહ્યો છે। બાયડમાં આવેલા વલ્લભનગર સોસાયટીમાં 2 વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું છે। મોડાસાના સુકા બજારમાં ટાવરને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવાનું કહીને સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। રહેણાંક વિસ્તારમાં મોબાઈલ રેડિયેશનથી મનુષ્ય પશુ પંખીને નુકસાન થાય છે અને આસપાસ રહેતા લોકોની NOC લેવામાં પણ નથી આવી, ત્યારે સમગ્ર રહેણાંક વિસ્તારના લોકોએ કલેક્ટર તેમજ નગરપાલિકામાં રજૂઆત કરી, ત્યારે નગરપાલિકા દ્વારા અત્યારે ટાવરનું કામકાજ રોકવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે મહીસાગરના લુણાવાડા નગરના બજારો તંત્ર દ્વારા બજારો બંધ કરવામાં આવ્યા છે, જ્યાં લુણાવાડાના બજારો 15 દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે। કોરોના વધતા કોરોનાને લઈને 15 દિવસ માટે લુણાવાડાની મોટાભાગની દુકાનો પણ બંધ કરવામાં આવી છે અને લુણાવાડાના લારી ગલ્લાવાળાઓએ સવારથી દુકાનો બંધ રાખી હતી અને લુણાવાડાના પ્રાંત અધિકારી અને પોલીસ દ્વારા નગરમાં ફરી ફરીને બજારો બંધ કરાવવામાં આવ્યા હતા અને 15 દિવસ સુધી તંત્ર દ્વારા દુકાનો બંધ રાખવાની સૂચનાથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે। તો આ હતા આજના અરાઉન્ડ ગુજરાત સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત। ફિર સે ઇતના લંબા લાઇટ બિલ આયા, અબ લાઇટ બિલ નહીં આયેગા કુછ ભી। યસ મમ, મેને ઓર પાપા ને ડિસાઇડ કર લિયા હૈ। અચ્છા, તો અબ લાઇટ બિલ નહીં આયેગા। યુરો પ્રીમિયમ સોલર રૂફટોપ, યુરો પ્રીમિયમ સોલર, બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ સર્વિસ એન્ડ બેસ્ટ પાવર જનરેશન, 10 સાલ સે 11,000 કસ્ટમર કા ભરોસા। યુરો પ્રીમિયમ સોલર કા હી રૂફટોપ, રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર પ્રોજેક્ટ, 40% गवर्नमेंट सब्सिडी। कॉन्टैक्ट
7620-23247 and 48. Visit our website www.europremiumsolar.com. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.